કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ 9 અને આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. આપણા સામાજિક વિજ્ઞાનના ધોરણ 9ના સિલેબસમાં જે આપણા 3 એકમો છે એમાંનું બીજું એકમ ભારતના રાષ્ટ્રનું નિર્માણ અને એમાંનું એક 12મું ચેપ્ટર છે આપણું ભારતીય લોકશાહી, કે ભારતમાં આઝાદી પછી કઈ રીતે લોકશાહી અસ્તિત્વમાં આવી, ભારતનું બંધારણ અને લોકશાહી, કઈ રીતે લોકશાહીમાં ચૂંટણી થાય છે, કઈ રીતે લોકશાહી અને મતદાર, એવી વિવિધ લોકશાહી બાબતે, ભારતમાં લોકશાહી, ભારતીય લોકશાહી વિશે આપણે વિસ્તૃત વાત આ ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. તો નાગરિકત્વની દ્રષ્ટિએ, ભારતના નાગરિકત્વની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને તમારા સિલેબસમાં પણ ખાસા એવા માર્ક્સ ગુણભાર સાથે આ ચેપ્ટર પૂછાવાનું છે. તો આપણે શરૂઆત કરીએ કે આપણો દેશ આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ, લોકશાહી સૌથી મોટી ભારતની છે. આપણો દેશ છે એ આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે, કારણ કે લોકશાહી દેશોની જો વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે. વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે. વસ્તીની દ્રષ્ટિએ જો વાત કરીએ, વસ્તીની સરખામણીમાં જો વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે એ આપણા દેશની છે. આ અનોખી લોકશાહીને આજે 6.5 દાયકા કરતાં પણ વધારે વર્ષો થયા છે. આજે અનોખી લોકશાહી છે એને આજે 6.5 દાયકા કરતાં પણ વધારે વર્ષો થઈ ગયા છે. આ સમય દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવાતો અને ઉતાર ચઢાવ આવ્યા છે. જે આ 6 દાયકાઓ છે એ સમય દરમિયાન અનેક રાજકીય ઝંઝાવાતો અને ઉતાર ચઢાવ આપણી લોકશાહીમાં આવ્યા છે. તેમ છતાં આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે ટકી શકી છે. આમ છતાં વાત કરીએ તો આપણા જે મતદારો છે, લોકશાહીના મતદારો, એની નિષ્ઠા અને કોઠાસૂઝના કારણે આપણી જે લોકશાહી છે એ ટકી રહી છે. આપણે લોકશાહીના રક્ષણ અને એના જતન માટે પ્રયત્નો કરીએ છીએ. હવે આપણે ભારતીય લોકશાહીના કેટલાક મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ અહીં કરવાના છીએ, જેમાં સૌથી અગત્યનું લક્ષણ લોકશાહીમાં ચૂંટણી, કે લોકશાહી જે દેશ છે એમાં ચૂંટણી કઈ રીતે થઈ જાય. વિશ્વમાં અનેક દેશમાં લોકશાહી છે, માત્ર આપણા દેશમાં જ નહીં, વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. હવે લોકશાહી છે, લોકશાહી શું છે એ તો આપણે પ્રીવિયસ ચેપ્ટર્સમાં જ ભણી ગયા છીએ. તમને યાદ કરવાની જરૂર નથી કે લોકો દ્વારા, લોકો વડે અને લોકોના પ્રતિનિધિ દ્વારા ચાલતું શાસન, લોકો માટે ચાલતું શાસન. લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે. લોકશાહી છે ઘણા બધા દેશોમાં છે અને ઘણા બધા દેશોમાં લોકશાહી હોવા છતાં પણ શાસન વ્યવસ્થા છે એમાં ભિન્નતા જોવા મળે છે. જુદી જુદી શાસન વ્યવસ્થાઓ બધે અસ્તિત્વમાં છે. લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે. શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે. દરેક દેશમાં લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે. શાસન વ્યવસ્થા ભલે ભિન્ન હોય, શાસન વ્યવસ્થા જુદી જુદી હોય, પરંતુ દરેક દેશમાં લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે. મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. આપણા દેશમાં છે એ સંસદીય વ્યવસ્થા છે. સંસદ છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતી એક રાષ્ટ્રીય સંસ્થા છે. સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની વાત કરીએ, આપણે આખું સંસદ છે એ પ્રીવિયસ ચેપ્ટર્સમાં વિસ્તૃત ભણી ગયા છીએ. રાજ્યસભા, લોકસભા, એના સભ્યોની ઉંમર, વયમર્યાદા, લાયકાતો, એના કાર્ય સમય, કાર્ય પ્રણાલીઓ, તમામ બાબતો આપણે રાજ્યસભામાં પ્રીવિયસ ચેપ્ટર્સમાં ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણા દેશમાં વાત કરીએ તો સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે અને સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આપણે અગાઉના પ્રકરણમાં જોયું કે સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. રાજ્યસભામાં વિધાનસભા હોય, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ કાર્યરત છે. કેટલાક રાજ્યોમાં વિધાનસભા છે, દરેક રાજ્યમાં વિધાનસભા હોય જ છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ કાર્યરત છે. આપણે રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની રચનામાં કેન્દ્રમાં મતદાર છે. રાજ્યસભા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય અને વિધાન પરિષદ હોય એની રચનાના કેન્દ્રમાં મતદાર છે.
આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે. આપણા દેશની જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે. પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, રાજ્ય સરકાર હોય, તમામ જગ્યાએ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વાત કરીએ તો મતદાન દ્વારા ચૂંટણી થાય છે. આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે. ચૂંટણીથી જ લોકશાહી ચરિતાર્થ થાય છે, કારણ કે લોકો પોતાનો પ્રતિનિધિ પોતાના મત દ્વારા ચૂંટે છે. આ હતો લોકશાહીમાં ચૂંટણી. ત્યારબાદ આપણે વાત કરીએ લોકશાહી અને મતદાર, એ બંને કહે કઈ રીતે આંતર સંબંધો છે. લોકશાહી અને મતદારને પારસ્પરિક જે સંબંધો છે એના વિશે વાત કરીએ તો લોકશાહીમાં મતદારશાહી મહત્વ ધરાવે છે. લોકશાહીમાં મતદારશાહી ખૂબ મહત્વ ધરાવે છે. આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત મતાધિકાર છે. આપણા દેશમાં બધા લોકોને, દરેક નાગરિકને મતાધિકાર છે, પુખ્ત મતાધિકાર. 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તો તે વ્યક્તિ મતદાન કરી શકે છે. આપણા દેશનો કોઈ પણ વ્યક્તિ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે એની વયમર્યાદા 18 વર્ષ છે. 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તો એ વ્યક્તિ મતદાન કરી શકે છે. જેણે નાદારી નોંધાવી ન હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર થયેલ ના હોય તેવો પ્રત્યેક ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. જેણે નાદારી નોંધાવી હોય અથવા તો માનસિક રીતે અસ્થિર ન હોય તેવો વ્યક્તિ, તેવો નાગરિક, કોઈ પણ પ્રત્યેક ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર સહી પ્રાપ્ત કરી શકે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. ભારતમાં જે વર્તમાન પરિસ્થિતિઓ જે ભારત ઝઝૂમી રહ્યું છે જેમની જોડે, એમાં શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. વ્યક્તિ દીઠ એક મત એટલે એક વ્યક્તિ એક જ મત આપી શકે. લોભ, લાલચ અને ડર વગર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. હવે આટલું મોટું મતદાનનું આપણને એક શસ્ત્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, આપણા બંધારણ દ્વારા આપવામાં આવ્યું છે, તો લોભ, લાલચ અને ડર વગર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. મતદાર છે એ જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. બંધારણમાં, ભારતના બંધારણની વાત કરીએ તો દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહીમાં મતદાન છે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે. હમણાં જ આપણે જોઈ ગયા કે દેશના દરેક નાગરિક જે 18 વર્ષની વયની ઉંમર છે ઉપરના છે અને માનસિક અસ્થિર નથી તથા નાદારી જાહેર કરેલી નથી તેવા દરેક વ્યક્તિને સાર્વત્રિક મતાધિકાર છે. મતદાન મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદાન આપણી ફરજ પણ છે. મતદાન કરવું એ આપણી ફરજ પણ છે. દરેક મતદારે પોતાના આ અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. ત્યારબાદ લોકશાહીના આધારસ્તંભ સમાન ચૂંટણી, એના વિશે વાત કરીએ તો લોકશાહીનો આધાર એટલે ચૂંટણી. ખાસ કરીને આપણા દેશમાં ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે. ચૂંટણી વખતે જે પ્રજા છે તેમના જે પ્રતિનિધિ જે તે પક્ષમાંથી ઊભા રહ્યા છે, રાજકીય વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકે છે. નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. જે નિર્ધારિત લાયકાત છે એવી નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. કોઈ રાજકીય પક્ષમાંથી આવતું વ્યક્તિ અથવા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી શકે છે. ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. લોકશાહીની વાત કરીએ તો લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે.
આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. આપણી જે આપણા દેશની લોકશાહીની જો વાત કરીએ તો આ લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનો એકમ એ ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. આ સંસ્થાઓમાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા કે મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. નાના શહેરોમાં નગરપાલિકા કે મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે અને ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો રાજકીય પક્ષોની વાત કરીએ તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. લોકશાહીની પારાશીશી કહેવામાં આવે છે ચૂંટણીને. ચૂંટણી મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક પણ આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય બમણો સર્જે છે. ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા જ દેશમાં કયા સામાજિક અને આર્થિક વાતાવરણ છે એવો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે. ચૂંટણી લડવામાં રાજકીય પક્ષો હોય છે, ઉપરાંત અપક્ષો હોય છે અને સંગઠનો છે એ ચૂંટણી લડતા હોય છે. સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલા સભ્યોનો સમૂહ સત્તામાં આવે અને સરકાર રચે છે. સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો સૌથી વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે અથવા તો કોઈ એક પક્ષ અથવા ગઠબંધનને આધારે બનેલા ચૂંટાયેલા સભ્યો એનો સમૂહ જો સત્તામાં આવે તો સરકાર રચે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. લોકશાહીમાં લોકોનું જે સમર્થન છે એ ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. લોકોના સમર્થન દ્વારા જ સત્તા મેળવી કે ટકાવી શકાય છે. લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય, ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તે ખૂબ જ મહત્ત્વનું છે. લોકશાહી છે એનો પ્રાણ ખરેખર ચૂંટણી છે અને આ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય એ ખૂબ જ મહત્ત્વનું છે. લોકશાહીમાં લોકમતની જો વાત કરીએ, લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ શું છે તો આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી છે. અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોકપ્રતિનિધિ બને છે. અહીં મતદાન દ્વારા જે ઉમેદવાર વિજેતા જાહેર થાય તેને લોકપ્રતિનિધિ બને છે. આમ પ્રાતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે અને જે સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભો કરવા પ્રયત્ન કરે છે. આમ આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી હોવાથી પ્રાતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ છે એ પોતાની સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે અને સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે. સત્તા ટકાવી રાખવાની જો વાત કરીએ અથવા સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા છે એ ખૂબ જરૂરી થઈ પડે છે. સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકો વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવું જરૂરી થઈ પડે છે. સરકારને ટકાવી રાખવા અથવા સરકારને ટકાવી રાખવા માટે સરકારની જે કામગીરી છે, નીતિ છે કે વિવિધ પ્રશ્નો અંગેના લોકોના જે વિચારો છે ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી થઈ પડે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જરૂરી છે. સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્ત્વ રહેલું છે. સંગઠિત જે લોકમત છે એમનું લોકશાહીમાં ખૂબ જ અત્યંત મહત્ત્વ રહેલું છે. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. પ્રબળ અને સંગઠિત લોકમત છે એ લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. લોકમત સરકારને ગેરવહીવટ કરતાં રોકે છે. લોકમત દ્વારા દેશહિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. લોકમત છે એ સરકાર જો ક્યારે ગેરવહીવટ કરતું હોય તો એને રોકે છે. લોકમત દ્વારા દેશહિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી. એ જાગૃત નાગરિકો છે, બુદ્ધિશાળી નાગરિકો છે અને માહિતગાર નાગરિકો છે એને સરકાર ભરમાવી શકતી નથી. આધુનિક સમયમાં લોકમત મેળવવા
લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થયા છે. આ માધ્યમોનો વિગતે પરિચય આપણે મેળવવાના છીએ, પરંતુ હવે એ પરિચય આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.